અંકલેશ્વરના પાનોલી રવિદ્રા આલુંજ ઉમરવાડા તેમજ અંકલેશ્વરને જોડતો માર્ગ ચોમાસા વચ્ચે અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ અંકલેશ્વર યુથ કોંગ્રેસને રજૂઆત કરી હતી. આલુંજનો બ્રિજ પાછલા 4 વર્ષથી મંદગતિએ આકાર પામી રહ્યો હોવાથી ગ્રામજનો દ્વારા આ બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. હાસોટ ઉમરવાડા તેમજ આસપાસના વિસ્તારોમાંથી રોજગારી અર્થે પાનોલી જીઆઈડીસીમાં આવતા લોકોને માર્ગની બિસ્માર હાલતના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે અને જો માંગ સંતોષાય નહીં તો 4 ગામના લોકો આગામી દિવસોમાં સંબંધિત વિભાગોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરશે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાનોલી રવિદ્રા આલુંજ ઉમરવાડા તેમજ અંકલેશ્વરને જોડતો જે માર્ગ છે એની હાલત તદ્દન બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર અવરજવરની એટલી મુશ્કેલીઓ છે. એના ઉપરાંત સરકાર દ્વારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે 65, 66 અને ફાટક નંબર 67 તેના ઉપર જે ઉમરવાડાથી જતો જીઆઈડીસીમાં જતો માર્ગ છે એનો રસ્તો એકદમ સાંકડો છે. ત્યાંથી વાહન જવાની અવરજવર કરવાની પરિસ્થિતિ નથી અને જે આલુંજ પાસે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ છેલ્લા 4 વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે. જે બ્રિજ 1.5 વર્ષમાં પૂરો કરવાનો હતો આજે 4 વર્ષ પૂરા થયા છે તેમ છતાં આ બ્રિજ હજુ સુધી સ્ટાર્ટ કરવામાં આવ્યો નથી. આજુબાજુના ગામજનોને હાંસોટથી જે આવતા લોકો છે જે જીઆઈડીસીમાં નોકરી કરતા છે તેમજ આ બાજુથી જે ગ્રામજનો વસી રહ્યા છે એમને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે આજુબાજુના બધા ગામજનો ભેગા થયા છે અને સ્થાનિક લોકોને સ્થાનિક નેતાઓને આગેવાનોને કોંગ્રેસ સમિતિના આગેવાનોને રજૂઆત કરવા ભેગા થયા છે કે એમની અવાજને સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડે એ માટે અમે અહીં એમનો અવાજ સાંભળવામાં આવ્યા છે. આજુબાજુના ગામના લોકો ઘણા આક્રોશિત છે એમનો અવાજ તંત્રએ સાંભળવો જોઈએ. અવર જવર એક હોસ્પિટલમાં લઈ જવો હોય દર્દી એને લઈ જવાની આજે સમય કેટલો લાગે છે ત્યાં હોસ્પિટલ જતા જતા દુર્ઘટના થાય છે એવી પરિસ્થિતિ છે. આ લોકોની માંગને આપણે સાંભળવી જોઈએ અને તાત્કાલિક આ બ્રિજને સ્ટાર્ટ કરવો જોઈએ એવી અમારી માંગ છે.